બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીમાં ખૂબ જ મોટા પાયે ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને રોયલ્ટીની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે અને તેમાં પણ ડીસા નજીક તો આ ભૂમાફિયાઓ તમામ હદો વટાવી નાખી છે અને અતિશય માત્રામાં નદીમાં કરવામાં આવી રહેલા ખોદકામને પગલે બનાસ નદીમાં હવે ઘણી જગ્યા પર રેતીના બદલે મરૂડ બહાર આવી રહ્યો છે અને તેની પર્યાવરણ પર નકારાત્મક અસર જોવા મળી રહી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા આ તત્વો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે ડીસા નજીક આવેલા રાણપુર નજીકથી પસાર થતી બનાસ નદીમાં આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડાની કાર્યવાહી બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા ગુપ્ત રાખવામાં આવી હતી અને ભૂસ્તર અધિકારી ગુરુપ્રીતસિંહ ખાનગી વાહનમાં આજે રાણપુર નજીક ગેરકાયદેસર રીતે બનાસ નદીમાં ચાલી રહેલા ખોદકામવાળા સ્થળ પર પહોંચી ગયા હતા. ભૂસ્તર અધિકારી બાતમીવાળા સ્થળ પર પહોંચી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં તેમનું ખાનગી વાહન રેતીમાં ફસાઈ જતા ભૂસ્તર વિભાગ અહીંથી પસાર થતા મોટરસાયકલ ચાલકને થોભાવીને તેનું મોટરસાયકલ લઈને ગેરકાયદેસર થઈ રહેલા ખોદકામના સ્થળ પર પહોંચ્યા હતા. તે દરમિયાન બનાસ નદીમાં મોટી માત્રામાં મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ખોદકામ થતું હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ભૂસ્તર અધિકારી ગુરુપ્રીતસિંહ સ્થળ પરથી 4 હાઇવા મશીન, 8 ડમ્પર અને 4 ટ્રેલરને ઝડપી પાડ્યા હતા અને તાત્કાલિક ખનિજ વિભાગની ટીમને જાણ કરી હતી. બાદમાં ખનિજ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી અને 4 હાઇવા મશીન, 8 ડમ્પર અને 4 ટ્રેલર સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ડીસા તાલુકા પોલીસ મથક લઈ આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસામાં આજે રવિવારના દિવસે ભૂસ્તર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે રેતીની ચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો હતો. જાણવા મળતી માહિતી મુજબ આજે ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા જે રોયલ્ટી ચોરી જપ્ત કરવામાં આવી છે તેમાં કેટલાક તત્વોએ રાજકીય દબાણ લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ ભૂસ્તર વિભાગે કોઈ પણ પ્રકારના રાજકીય દબાણમાં આવ્યા વિના કાયદેસરની કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે નદીમાં ખોદકામ કરી રહેલા તત્વોની તમામ કોશિશો નિષ્ફળ સાબિત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસામાંથી પસાર થતી બનાસ નદીમાંથી તાજેતરમાં આખોલ નજીક બનાસ નદીના બ્રિજ પાસેથી મોટી માત્રામાં રોયલ્ટી ચોરી થતી હોવાનું ભૂસ્તર વિભાગની ટીમે રેકેટ ઝડપી પાડ્યું હતું, પરંતુ કોઈ રાજકીય આગેવાનના ઇશારે સામાન્ય દંડ ફટકારીને તેને છોડી દેવામાં આવ્યો હતો અને તેના પરિણામ સ્વરૂપે જ આવા તત્વોની હિંમત વધી ગઈ છે અને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું આ તત્વો નુકસાન પહોંચાડી રહ્યા છે. ભૂસ્તર વિભાગ જો ઈચ્છે સરકારી તિજોરીને થઈ રહેલા આ કરોડોના નુકસાનને પગલે ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના પટમાં થયેલા ખોદકામનો સર્વે કરાવીને માપ કાઢવામાં આવે તો બનાસ નદીમાં થઈ રહેલી રોયલ્ટી ચોરીનું મોટું નેટવર્ક બહાર આવી શકે તેમ છે.